યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 41 દિવસથી ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં હવે તેલીબિયા પર જોવા મળી રહી છે. ભારતમાં ખાદ્ય તેલોના ભાવોમાં થયેલા ધરખમ વધારાને પગલે સરકાર દ્વારા તેલની કિંમતોને અંકુશમાં લાવવા માટે તેલના જથ્થા પર લિમિટ નક્કી કરીને સંગ્રહખોરી અટકાવવાનો પ્રયાસ કર્યો છે. ભારત એક વિશાળ દેશ છે અને ભારતમાં ખાદ્ય તેલની માંગ ખૂબ જ વધારે છે, પરંતુ ભારતમાં જેટલી ખાદ્ય તેલની માંગ છે તેના પ્રમાણમાં માત્ર 40% જેટલું જ ખાદ્ય તેલ ભારતમાં ઉત્પન્ન થાય છે અને તેના લીધે ભારતને ખાદ્ય તેલની પૂર્તિ કરવા માટે 60% જેટલું ખાદ્ય તેલ વિદેશથી આયાત કરવું પડે છે. પરંતુ વર્તમાન સમયમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે સૂર્યમુખી તેલની નિકાસ અટકી ગઈ છે. તો બીજી તરફ ભારત સરકારની નીતિઓના કારણે ભારતમાં મલેશિયાથી આવતું પામ તેલની આયાત પણ બંધ કરીને અન્ય દેશો પાસેથી માંગવાની નોબત આવી જતા ખાદ્યતેલના ભાવોમાં ધરખમ વધારો નોંધાયો છે. ખાદ્યતેલ જીવન જરૂરિયાતની ચીજવસ્તુમાં સામેલ છે અને તેની કિંમતોમાં થયેલા વધારાને પગલે ભારત સરકાર દ્વારા ખાદ્યતેલના સંગ્રહ પર લિમિટ નક્કી કરવામાં આવી છે, જેમાં છૂટક વેપારી 30 ક્વિન્ટલ ખાદ્યતેલનો જથ્થો સંગ્રહ કરી શકશે, જ્યારે ખાદ્યતેલના જથ્થાબદ્ધ વેપારી 500 ક્વિન્ટલ તેલના જથ્થાનો સંગ્રહ કરી શકશે. આ ઉપરાંત તેલીબિયાના છૂટક વેપારીઓ 100 ક્વિન્ટલનો જથ્થો, જ્યારે તેલીબિયાના જથ્થાબદ્ધ વેપારી 2000 ક્વિન્ટલ તેલીબિયાનો સંગ્રહ કરી શકશે. સરકારનો આ નિર્ણય વધતા જતા તેલના ભાવોને અંકુશમાં લાવવા માટે તેલની સંગ્રહખોરી અટકાવવાનો છે અને આજે તેને પગલે ડિસ્સામાં તેલનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓ અને તેલીબિયાનો વેપાર કરતા વેપારીઓ સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. અત્યારે ખાદ્યતેલ અને તેલીબિયામાં ભાવ સતત વધી રહ્યા છે. જે ભાવો સરકારશ્રી દ્વારા અંકુશમાં લાવવા માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જે સ્ટોક લિમિટ દાખલ કરેલી છે, એ સ્ટોક લિમિટ માટે ડીસા શહેરી વિસ્તારના તેલના જે વેપારી મિત્રો છે એમને બોલાવી અને જે સ્ટોક લિમિટ રાખેલી છે એ સ્ટોક લિમિટની સમજ આપી છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની પણ સમજ આપી છે કે જે વેપારી મિત્રો અત્યારે સ્ટોક જાળવી રાખ્યા છે એ ઓનલાઈન સ્ટોક અપડેટ કરવું ને સ્ટોક લિમિટની આપણે આજે તમામ વેપારી મિત્રોને સમજ આપી છે, જે અંતર્ગત આજે મિટિંગ રાખેલ હતી. ભારતમાં ખાદ્યતેલના ભાવો ભડકે બળી રહ્યા છે અને ખાદ્યતેલના ભાવોમાં થયેલા વધારાને પગલે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પણ ખોવરાઈ ગયા છે, ત્યારે સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને લઈ બેઠકમાં સામેલ વેપારીઓએ પણ સમર્થન આપવાની વાત કરી હતી. ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ અને કોંગ્રેસ ગુજરાત ઓબીસીના ઉપપ્રમુખ જગદીશભાઈ મોદીએ પણ આ અંગે સરકારની સમર્થન આપવાની જાહેરાત કરી છે. મામલતદાર ઓફિસે આજે ખાદ્ય તેલ અને તેલીબિયાના વેપારીઓની એક મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગ કેન્દ્ર સરકારે એક કાયદો લાવ્યો છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્ટોક મર્યાદા, જે વેપારીઓ કાળા બજાર કરતા હોય અને સ્ટોક વધારે રાખતા હોય અને ભાવ વધતા હોય એના માટે એક નિયંત્રણ લાવવા માટે આ એક સ્ટોક મર્યાદાની લાવ્યું છે અને એની સમજ આપવા માટે મામલતદાર સાહેબશ્રીએ અહીંયા અમને રૂબરૂ બોલાવ્યા હતા. અમારા વેપારી ભાઈઓ આ વાત સાંભળી છે, પરંતુ એવું છે કે અત્યારે હાલ યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાંથી આપણે સોયાબીનના તેલ આવતા હતા એ તેલો આજે ઓછા થઈ ગયા છે. આપણે 40% તેલ આપણા દેશમાં ઉત્પન્ન થાય છે અને 60% બીજા દેશો ઉપર આપણે આધારિત છે, પરંતુ આવી જ્યારે અફડાતફડી થાય ત્યારે આ ભાવ વધે છે અને એને નિયંત્રણમાં લાવવા માટે ક્યાંક વેપારી ક્યાંક ખોટું ન કરે અને કાળા બજાર ભરી ના રાખે અને એનો કાળા બજાર ના થાય એના માટેની સરકારશ્રીની આ પહેલ હતી, એ પહેલમાં અમે વેપારીઓ સાથે રહીને અમે આ સરકારને સહયોગ આપવા માગીએ છીએ અને વેપારીઓ ક્યાંય કાળા બજાર નહીં કરે એવી ખાતરી હું આપું છું. હંમેશા સરકારને ઘેરવા માટે તૈયાર રહેતી કોંગ્રેસ પણ સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને સહકાર આપવાની વાત કરી રહી છે. તે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ બક્ષી પંચ સમિતિના ઉપપ્રમુખ જગદીશભાઈ મોદીના નિવેદન પરથી જોવા મળી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ છે કે સરકાર દ્વારા તેલીબિયા અને ખાદ્યતેલના સંગ્રહને અંકુશમાં લાવવા માટે લેવાયેલા આ નિર્ણય ખરેખર કારગર નીવડશે કે કેમ, તે તો આવનારો સમયમાં જ ખબર પડશે. રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી, બનાસકાંઠા.